મિદડ છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નર્મદા યોજના જીવાદોરી સમાન છે ત્યારે ખેડૂતોને ખરા સમયે પાણી ન મળતા તેમની હાલત કફોડી થઈ રહી છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન છે પણ ગુજરાતના ખેડૂતોએ ખરા સમયે પાણી ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નર્મદાના મુખ્ય કેનાલમાંથી પાણી મેળવી ખેતી કરે છે અને આ ખેડૂતોને છેલ્લા સમય સુધી પાણી મળશે તેવી આશ સાથે રવિ પાક કર્યો હતો. તેમને ખબર નહોતી કે પાક તૈયાર થવાના સમયે સરકાર પાણી આપવાનું બંધ કરી દેશે. આજે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે અહીંના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મકાઈ, ડાંગર અને કપાસની ખેતી કરી હતી પણ આજ ખેડૂતોને ખરા સમયે પાણી બંધ થતા ચિંતામાં મુકાયા છે. અમારો પાક નિષ્ફળ જાય છે. ચોમાસામાં અમારો પાક નિષ્ફળ ગયો હતો અને શિયાળામાં આજે તૈયાર થયો છે પાક. એ તૈયારીમાં આજે પાણી બંધ કરાવી દીધું છે સરકારે, તો અમારા પાકને બચાવવા માટે સરકારે પાણી આપવું જોઈએ. અને આજે જોર પણ અમારા ભૂખે મરે એવી સ્થિતિ આવી છે અને આત્મહત્યા કરવાનો વારો આવશે. મોઢામાં આવેલો કોળિયો સીનવાઈ રહ્યો છે અમારો. ત્યારે તૈયાર થવાના આરે આવેલો પાક સુકાઈ જશે તેવું લાગી રહ્યું છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે પાક સુકાઈ જશે તો તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જશે. તેમણે લીધેલા લોકો પાસેથી ઉછીના પૈસા કેમ પરત કરશે અને તેમણે લીધેલ લોન લોકો કેમ ભરશે, એક મોટો ચિંતાનો વિષય બન્યો છે. આ ખેડૂતો કહી રહ્યા છે કે અમારો પાક નિષ્ફળ જશે તો અમે બેંકના લોન નહીં ભરીએ. સરકાર અમારી બકનળીઓને હટાવી છે તેમજ લઈને બહુ નુકસાન થવા પામ્યું છે. મકાઈ અને ઢોર માટે ઘાસચારો નાખ્યો છે અને અચાનક સરકારે અમે સરકારી લોન લીધેલી છે તે નિષ્ફળ ખેતી જશે તો કેમ બેંકમાં ભરીશું, પાણી બંધ કરશો તો બેંકનો એક પણ રૂપિયો અમે નહીં આપે તેવું જણાવ્યું. સરકાર શ્રીને 15 તારીખે માઇનોર કેનાલો બંધ કરવાની જે શરત રાખી હતી એના હિસાબે સરકારે માઇનોર કેનાલો બંધ કરી, પરંતુ ખેડૂતો તરફી મારે એક નિવેદન આપવું કે ભાઈ જે ખેડૂતોએ શિયાળુ ક્રોપની અંદર મકઈ કેવા જે કંઈ વાવેતર કરેલા હોય એમને એક કે બે પાણીની હજી જરૂરિયાત છે. તો હાલમાં મેઇન કેનાલમાં પાણી છે જ, પરંતુ માઇનોરમાં બંધ કરી દીધા છે. તો મારે સરકારને જણાવવું કે હવે જે ખેડૂતોને માલ તૈયાર છે શિયાળુ પાક, એમને એક પાણી કે બે પાણી કઈ રીતના લેવા અને શું કરવું. હવે જે ખેડૂતો બિલકુલ તૈયારીમાં આવી ગયા છે કે ભાઈ માલ હવે તૈયાર થશે, હવે પાણી જ નથી, તો ખેડૂતો કરી શું શકશે? હવે ખેડૂતની હાલત એવી કહેવાય કે ભાઈ ના ઘરનો રહ્યો ના ઘાટનો રહ્યો, છેલ્લા એક કે બે પાણી માટે કન્ડિશન ખરાબ થઈ જાય છે. સરદાર સરોવરનો જે હુકમ થયેલો છે એ મુજબ 15-3 થી સિંચાઈ માટે ટોટલી પાણી બંધ કરી દેવામાં આવેલ છે. પીવા સિવાય કોઈ જગ્યાએ પાણી મુખ્ય નહેરમાંથી કે એની સિસ્ટમમાંથી આપવાનું નથી.